एक महत्वपूर्ण समाचार हाल सामे आवी रह्या छे, जे प्रमाणे समाचार प्राप्त थई रह्या छे। पाकना पूर्व प्रधानमंत्री नवाज शरीफनू कबूलनामू सामे आव्यु छे। 26/11 आतंकी हुमलामां जे रीते नाम सामे आव्यु हतुं, जे हुमलो कर्यो हतो आतंकीओए तेने लईने कबूलनामू एक पाकिस्तानी अखबारने जे इंटरव्यू आप्युं तेमां खुलासो करवामां आव्यो छे। डॉन न्यूजने आपेला इंटरव्यूमां आ कबूलात करवामां आवी छे कि पाकिस्तानना आतंकीओनो हाथ हतो। 26/11 जे आतंकी हुमलो भारत વારંવાર આ વાત કહેતું આવ્યું છે, અનેક પુરાવાઓ પણ સોંપતું આવ્યું છે, ત્યારે પાકિસ્તાન તરફથી એવા જવાબ મળતા હતા કે પુરાવાઓ સોંપવામાં આવે, પુરાવામાં પૂરતા નથી। પરંતુ જ્યારે આજે આ કબૂલનામું છે તે સામે આવ્યું છે પાકિસ્તાનના નવાઝ શરીફનું, અને જે 26/11 હુમલો હતો તેમાં આતંકીઓનો હાથ હતો તે વાતની કબૂલાત કરી છે। વધુ માહિતી સાથે અમારા બ્યુરો ચીફ દેવશ્રી બારડ અત્યારે અમારી સાથે ફોનલાઇનથી જોડાઈ ગયા છે। દેવશ્રી, વારંવાર જ્યારે પણ આ મુદ્દો સામે આવતો હતો પાકિસ્તાનને પુરાવાઓ સોંપવામાં આવતા હતા, પરંતુ પાકિસ્તાન હંમેશા એવો જવાબ આપતું રહ્યું છે કે પૂરતા પુરાવાઓ નથી, ભારત કોઈ ષડયંત્ર કરી રહ્યું છે વગેરે વગેરે, પરંતુ આખરે આ વાત સામે આવી છે અને એ વાતની કબૂલાત પણ કરવામાં આવી છે। જી, પાકિસ્તાન દ્વારા અત્યાર સુધીની વાત કરવામાં આવે તો પાકિસ્તાન અત્યાર સુધી એવું કહી રહ્યું હતું કે મુંબઈ હુમલાની અંદર જે ભારત જે આક્ષેપ કર્યો છે એમાં કોઈ તથ્ય નથી, કારણ કે જે ત્રાસવાદીઓ છે મુંબઈ એ પાકિસ્તાન સાથે કનેક્ટ નથી, એવા પ્રકારના આક્ષેપો વારંવાર થતા હતા। ત્યારબાદ પુરાવા આપ્યા અને પુરાવા પછી પણ જે ટ્રાયલ કોર્ટમાં જ્યાં ટેસ્ટ ચાલતો હતો એમાં પણ એને અટકાવવાના પ્રયત્નો થયા, અને કોઈ ને કોઈ રીતે ઇન્ટરનેશનલ લેવલ ઉપર પાકિસ્તાન કહી રહ્યું હતું કે જે હુમલો છે એની અંદર પાકિસ્તાનનો ડાયરેક્ટ અથવા ઇનડાયરેક્ટ રોલ રહ્યો નથી। આ પ્રકારની વચ્ચે અત્યારે જે નવાઝ શરીફ જે છે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન છે એને જે પ્રકારનું નિવેદન આપ્યું છે, જે ડોન અખબાર જે પાકિસ્તાનનું એક મહત્વનું અખબાર છે એની ઉપર એક ઇન્ટરવ્યુમાં જે વાત કરી છે એ સૌથી મોટી અને સ્ફોટક કહી શકાય એવી છે। એનું જે કહેવું એવું છે કે મુંબઈ હુમલાની અંદર પાકિસ્તાનનો હાથ હતો, અને 166 લોકો જે મોતને ભેટ્યા છે એની અંદર પાકિસ્તાનનો કોઈ નાગરિક છે અથવા પાકિસ્તાનના વ્યક્તિ જે સરહદ પાર કરીને કોઈ દેશની અંદર અટેક કરે અને એને મોતને ભેટે એ કેવી રીતે સ્વીકારી શકાય, તો આનો મતલબ સાફ છે કે આ જે હુમલો થયો હતો એ પાકિસ્તાનના લોકોએ કરેલો, પાકિસ્તાનની સરજમીન ઉપર થયેલો હતો, અને ભારત જે પ્રકારનું અત્યાર સુધીના જે પ્રકારે કહી રહ્યું હતું એ ઇન્ટરનેશનલ લેવલ ઉપર સાબિત થઈ ચૂકી આ વાત। આજે જે પ્રકારનું નિવેદન છે, જે પ્રકારનું ઇન્ટરવ્યુ છે એની ઉપરથી એટલું કહી શકાય કે પાકિસ્તાન જે છે એના એક વડાપ્રધાને પૂર્વ વડાપ્રધાને જે વાત કરી છે એની ઉપર જે સાબિત થાય છે કે આ વાત જે છે એ બની હતી, અને પાકિસ્તાનને પણ ખ્યાલ હતો પણ પાકિસ્તાન કોઈ ને કોઈ રીતે એ વાતને દબાવી રહ્યું હતું। બીજી એક વાત એ પણ એને કરી છે કે જે હાફિઝ સઈદ છે એની સામે જે કેસ દાખલ કરવામાં આવ્યો છે, તો હાફિઝ સઈદની સામે કેમ રાવલપિંડી કે જે કોર્ટની અંદર જે પ્રકારનો કેસ ચાલી રહ્યો છે તેમાં વારંવાર શા માટે મુદત પડી રહી છે? શું આપણે એને એ મુદત એને વધારે આક્રમક ના બનાવી શકીએ? એનો મતલબ સાફ છે કે નવાઝ શરીફ કહી રહ્યા છે કે હાફિઝ સઈદ સામે કાર્યવાહી કરવામાં આવે એ ઈચ્છતા હતા, પણ કોઈને કોઈ રીતે એ પોતાના કાર્યકાળ દરમિયાન આ વસ્તુ કરી ના શક્યા, તેઓ અત્યારે વડાપ્રધાન નથી। તો આ સંજોગોમાં તેઓ સાબિત કર્યું છે, તેઓ કહ્યું છે કે પાકિસ્તાનનો રોલ હતો, અને પાકિસ્તાન જે છે પાકિસ્તાનની સેના અને ISI છે એ હાફિઝ સઈદને પ્રમોટ કરી રહ્યું છે અને એને સાવરી રહ્યું છે। આમ આ પ્રકારનું પહેલું નિવેદન કહી શકાય, એક ટોચના જે પોલિટિશિયન અને વડાપ્રધાન પૂર્વ વડાપ્રધાનનું નિવેદન છે એ ખૂબ મહત્વનું નિવેદન છે અને એની અસરો ખૂબ ગંભીર રીતે આગળ પણ પડવાની છે। જી જી, આભાર દેવસી આ સમગ્ર માહિતી બદલ। તો જે રીતે આગળના સમયમાં પણ આ પ્રકારના જે નિવેદનો છે તેની અસર પણ જોવા મળશે, ભારત તો વારંવાર આ વાત કહેતું આવ્યું છે, હવે ઇન્ટરનેશનલ લેવલે પણ જો વાત કરવામાં આવે તો સૌ કોઈ સ્વીકારી ચૂક્યા છે કે પાકિસ્તાન એક આતંકવાદી કન્ટ્રી છે।